હેલો દોસ્તો આજની સ્પેશિયલ ટેસ્ટ જી કેની છે આ ટેસ્ટ થોડી ઇઝી હશે એટલે કે મહેનત કરતા હશે તેને ઈઝી લાગશે અને મહેનત હજુ ચાલુ જ કરી છે તેને થોડી હાર્ડ લાગશે અને આ ટેસ્ટ આવનારી પરીક્ષાઓ જેમ કે તલાટી જૂને ક્લાક ફોરેસ્ટ વગેરે પરીક્ષાઓ માટે ઉપયોગી છે એટલે ધ્યાનથી આ ટેસ્ટ દેજો અને લાસ્ટમાં કમેન્ટ કરીને જણાવજો કે તમારે આ વીસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા તો ચાલો શરૂ કરીએ આજની ટેસ્ટ અને હા જે દોસ્તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવી સ્પેશિયલ ટેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને રોજ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજની સ્પેશિયલ જીકેની ટેસ્ટ પ્રશ્ન એક સંસ્કૃત ભાષાનું જાણીતું નાટક મુદ્રા રાક્ષસના લેખક કોણ છે તો દોસ્તો ઓપ્શન છે એ વિશાખા દત્ત ઓપ્શન બી કાર્લ માર્ક્સ

ઓપ્શન છે એ ભાવનગરમાં ઓપ્શન બી મહેસાણામાં ઓપ્શન સી ભરૂચમાં ઓપ્શન ડી ગાંધીનગરમાં અને આન્સર આવશે ઓપ્શન સી ભરૂચમાં દૂધ ધારા ડેરી ભરૂચમાં આવેલી છે પ્રશ્ન ત્રણ સૈદા ઉપનામ કોનું છે ઓપ્શન છે એ બાલાભાઈ દેસાઈનું ઓપ્શન બી નટવરલાલ પંડ્યાનું ઓપ્શન સી ચીનુભાઈ મોદીનું કોપ્શન ડી લવજી દામાણીનું આન્સર આવશે ઓપ્શન ડી અરજી લવજી દામાણીનું સહિદા ઉપનામ અરજી લવજી દામાણીનું છે પ્રશ્ન ચાર સિક્કિમની રાજધાની કઈ છે દોસ્તો ઓપ્શન છે એ દિસપુર ઓપ્શન બી અગરતલા ઓપ્શન સી આઇઝોલ ઓપ્શન ડી ગંગટોક આના આન્સર આવશે ઓપ્શન ડી ગંગટોક સિક્કિમની રાજધાની ગંગટોક છે દોસ્તો આસામની રાજધાની દિસપુર ત્રિપુરાની રાજધાની અગરતલા અને મિઝોરમની રાજધાની આઇઝોલ છે પ્રશ્ન પાંચ ચમેલી દેવી પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ઓપ્શન છે એ ક્રિકેટ ક્ષેત્રમાં ઓપ્શન બી પત્રકારત્વ ક્ષેત્રમાં ઓપ્શન સી ધર્મ ક્ષેત્રમાં કોપ્શન ડી આમાંથી એક પણ ક્ષેત્રમાં નહીં અને આન્સર આવશે ઓપ્શન બી પત્રકારત્વ ક્ષેત્રમાં ચમેલી દેવી પુરસ્કાર પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે પ્રશ્ન છ ભારતના પ્રથમ આઈ એ એસ મહિલા કોણ છે ઓપ્શન છે એ કિરણ બેદી ઓપ્શન બી અન્ના જ્યોર્જ ઓપ્શન સી સુષ્મા અગ્રવાલ ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં આના આવશે ઓપ્શન બી અન્ના જ્યોજ ભારતના પ્રથમ આઈ એ એસ મહિલા અધિકારી અન્ના જ્યોજ છે અને દોસ્તો આઈપીએસ કિરણ બેદી છે પ્રશ્ન સાત રક્તદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓપ્શન સે એ ચૌદ જૂન ઓપ્શન બી ચૌદ જાન્યુઆરી ઓપ્શન સી ચોવીસ જાન્યુઆરી ઓપ્શન ડી ચોવીસ જૂન અને આન્સર આવશે ઓપ્શન એ ચૌદ જૂન રક્તદાતા દિવસ ચૌદ જૂને મનાવવામાં આવે છે પ્રશ્ન આઠ રણ તળાવ ક્યાં આવેલું છે ઓપ્શન છે એ પાવાગઢમાં ઓપ્શન બી જામનગરમાં ઓપ્શન સી જૂનાગઢમાં ઓપ્શન ડી વડોદરામાં આવશે ઓપ્શન બી જામનગરમાં રણમઢ તળાવ જામનગર શહેરમાં આવેલું છે પ્રશ્ન નવ શામળાજી કઈ નદી કિનારે આવેલું છે ઓપ્શન સ એ ગોમતી ઓપ્શન બી ઓરંગા ઓપ્શન સી વિશ્વામિત્રી ઓપ્શન ડી મેસવો અને આન્સર આવશે ઓપ્શન ડી મેશ્વ નદીના કિનારે શામળાજી મેશ્વ નદીના કિનારે આવેલું છે દોસ્તો દ્વારકા ગોમતી નદીના કિનારે વલસાડ ઔરંગા નદીના કિનારે અને વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે પ્રશ્ન દસ બંધારણમાં મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવાય છે ઓપ્શન સે એ રશિયા ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી જર્મની ઓપ્શન ડી બ્રિટન અને આન્સર આવશે ઓપ્શન એ રશિયા દેશમાંથી બંધારણમાં મૂળભૂત ફરજો રશિયા દેશમાંથી લેવાય છે દોસ્તો મૂળભૂત અધિકારો અમેરિકા દેશમાંથી અને દોસ્તો કટોકટીની જોગવાઈ જર્મનીમાંથી અને નાગરિકતા બ્રિટન દેશમાંથી લેવાય છે પ્રશ્ન અગિયાર કુચીપુડી નૃત્ય કયા રાજ્યનું છે ઓપ્શન છે એ કેરળ રાજ્યનું ઓપ્શન બી તમિલનાડુ રાજ્યનું ઓપ્શન સી આંધ્રપ્રદેશ રાજ્યનું ઓપ્શન ડી રાજસ્થાન રાજ્યનું આના આન્સર આવશે ઓપ્શન સી આંધ્રપ્રદેશ રાજ્યનું કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશ રાજ્યનું નૃત્ય છે દોસ્તો કથકલી કેરળ રાજ્યનું નૃત્ય છે અને ઘુમર રાજસ્થાન રાજ્યનું નૃત્ય છે પ્રશ્ન બાર શાંતિ નિકેતન સંસ્થાના સ્થાપક કોણ છે ઓપ્શન છે એ વિનોબા ભાવે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર ઓપ્શન સી રામાનુજાચાર્ય ઓપ્શન ડી સ્વામજી કૃષ્ણ વર્મા આના આન્સર આવશે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન સંસ્થાના સ્થાપક રવિન્દ્રનાથ ટાગોર છે પ્રશ્ન તેર ગુજરાતનો ઇતિહાસના લેખક કોણ છે ઓપ્શન છે એ ઉમાશંકર જોશી ઓપ્શન બી નવલરામ પંડ્યા ઓપ્શન સી રણમનલાલ નીલકંઠ ઓપ્શન ડી પ્રાણલાલ એદલજી ડોસા અને આન્સર આવશે ઓપ્શન ડી પ્રાણલાલ એદલજી ડોસા ગુજરાતનો ઇતિહાસના લેખક પ્રાણલાલ એદલજી ડોસા છે દોસ્તો સાપના ભારાના લેખક ઉમાશંકર જોશી છે ભટ્ટનું ભોપાળુના લેખક નવલરામ પંડ્યા છે અને રાયનો પર્વત રમણલાલ નીલકંઠનું છે એટલે કે તેના લેખક છે પ્રશ્ન ચૌદ ધરોઈ ડેમ કઈ નદી પર આવેલો છે ઓપ્શન છે એ તાપી નદી પર ઓપ્શન બી સાબરમતી નદી પર ઓપ્શન સી સરસ્વતી નદી પર કે ઓપ્શન ડી મહી નદી પર અને આન્સર આવશે ઓપ્શન બી સાબરમતી નદી પર ધરોઈ ડેમ સાબરમતી નદી પર આવેલો છે દોસ્તો કાંકરાપાર ડેમ તાપી નદી પર આવેલો છે મુક્તેશ્વર બંધ સરસ્વતી નદી પર આવેલો છે અને વણાકપુરી અને કડાણા બંધ મહી નદી પર આવેલો છે પ્રશ્ન પંદર ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે ઓપ્શન છે એ કાનપુરમાં ઓપ્શન બી જયપુરમાં ઓપ્શન સી કોલકાતામાં ઓપ્શન ડી દિલ્હીમાં અને આન્સર આવશે ઓપ્શન એ કાનપુરમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમ કાનપુરમાં આવેલું છે દોસ્તો જયપુરમાં સવાઈ માનસી સ્ટેડિયમ આવેલું છે કોલકાતામાં ઈડન ગાર્ડન સ્ટેડિયમ આવેલું છે અને દિલ્હીમાં શિવાજી સ્ટેડિયમ આવેલું છે પ્રશ્ન સોળ પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત કઈ છે ઓપ્શન છે એ ક્રિકેટ ઓપ્શન બી કબડ્ડી ઓપ્શન સી ફૂટબોલ ઓપ્શન ડી હોકી અને આન્સર આવશે ઓપ્શન ડી હોકી પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત હોકી છે અને દોસ્તો ભારતની પણ રાષ્ટ્રીય રમત હોકી છે પ્રશ્ન સત્તર સૌરાષ્ટ્રનું પેરિસ ઉપનામ કયા શહેરનું છે ઓપ્શન એ રાજકોટ શહેરનું ઓપ્શન બી પોરબંદર શહેરનું ઓપ્શન સી જામનગર શહેરનું ઓપ્શન ડી ભાવનગર શહેરનું અને આન્સર આવશે ઓપ્શન સી જામનગર શહેરનું સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર શહેરનું ઉપનામ છે પ્રશ્ન અઢાર રાષ્ટ્રધ્વજને ક્યારે સ્વીકાર્યો ઓપ્શન છે એ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં ઓપ્શન બી પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણપચાસમાં ઓપ્શન સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં ઓપ્શન ડી એકવીસ નવેમ્બર ઓગણીસસો એકાવનમાં અને આન્સર આવશે ઓપ્શન એ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં રાષ્ટ્રધ્વજને બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં સ્વીકાર્યો હતો પ્રશ્ન ઓગણીસ ગોકુળ ગ્રામ યોજનાની શરૂઆત કોના સમયમાં થઈ હતી ઓપ્શન છે એ ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં ઓપ્શન બી ચેમનભાઈ પટેલના સમયમાં ઓપ્શન સી કેશુભાઈ પટેલના સમયમાં કે ઓપ્શન ડી બાબુભાઈ જસભાઈ પટેલના સમયમાં અને આન્સર આવશે ઓપ્શન સી કેશુભાઈ પટેલના સમયમાં ગોકુળ ગ્રામ યોજનાની શરૂઆત કેશુભાઈ પટેલના સમયમાં થઈ હતી પ્રશ્ન વીસ પ્રથમ વિશ્વયુદ્ધનો સાચો સમયગાળો જણાવો ઓપ્શન સે એ ઈસવીસન ઓગણીસો ચૌદથી અઢાર એટલે કે ઓગણીસો અઢાર ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસથી ઓગણીસો બત્રીસ ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો પિસ્તાલીસ ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં આન આન્સર આવશે ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો ચૌદથી ઓગણીસો અઢારનો સમયગાળો પ્રથમ વિશ્વયુદ્ધનો યુદ્ધનો સાચો સમયગાળો ઈસવીસન ઓગણીસો ચૌદથી ઓગણીસો અઢારનો જ છે અને દોસ્તો બીજું એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધનો સાચો સમયગાળો ઓગણીસો ઓગણચાળીસથી ઓગણીસો પિસ્તાળીસનો જ છે અને દોસ્તો હવે તમને એક સ્ટા પ્રશ્ન આપવામાં આવશે સ્ટા પ્રશ્નનો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો રહેશે તો સ્ટા પ્રશ્ન છે દાડમનું સૌથી વધુ ઉત્પાદન કરતો ગુજરાતનો જિલ્લો કયો ઓપ્શન સે એ વલસાડ જિલ્લો ઓપ્શન બી ભાવનગર જિલ્લો ઓપ્શન સી અમદાવાદ જિલ્લો ઓપ્શન ડી જૂનાગઢ જિલ્લો દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે અને દોસ્તો જે આપણે વીસ મારકની જી કેની ટેસ્ટ લીધી તે વીસમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવી સ્પેશિયલ ટેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત